હેલો સ્ટુડન્ટ, કેમ છો? મજામાં છો ને? આઈ હોપ તમ બધા મજામાં છો. આજે તમારું મેંડી ઇંગ્લિશ સ્કૂલમાં સ્વાગત છે. સ્ટાન્ડર્ડ છે આપણું થર્ડ, સબ્જેક્ટ છે ગુજરાતી અને લેશન નંબર 3. આપણને ખ્યાલ છે કે લેશન નંબર 3માં આપણે કંઈ નવું શીખવા માટે મળ્યા છે. એ પહેલાં આપણે સમજૂતી કરી હતી, પછી શબ્દાર્થ જોયા હતા. તો પાઠ 3, મુશળધાર વરસાદ. તો તમે ભૂલી ગયા હોય તો તમને યાદી કરાવું છું કે આપણા પાઠનું નામ છે મુશળધાર વરસાદ. તો આપણે આ સમજૂતી કરી હતી પાઠ 3ની, બરાબર? ફરી હું રિપીટ કરું છું, જો કોઈને ભૂલાઈ ગયું હોય તો યાદ કરી લેજો, ઓકે? મુશળધાર વરસાદ, ચોમાસાનો દિવસ છે, સાંજનો સમય છે, આકાશમાં કાળા કાળા વાદળો છે, પવનના સુસવાટા, વાદળના ખડખડાટ, વીજળીના ચમકારા સાથે મુશળધાર વરસાદ તૂટી પડે છે. ચારે બાજુ પાણી પાણી, વૃક્ષો ભીંજાય છે, પક્ષીઓ ભીંજાય છે, છોકરા બહાર દોડી આવે છે, નાચે છે, કૂદે છે અને ગાય છે. આવરે વરસાદ, ઘેબરિયો પરસાદ, ઊની ઊની રોટલીને કારેલાનું શાક, ઓકે? તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અમુક બાળકો નાચે છે, કૂદે છે અને ગાય છે. કેટલી મજા આવે છે અને વરસાદમાં નાવાની, બરાબર? અને જો પક્ષીઓ ભીંજાય છે, વૃક્ષો પણ અહીંયા ભીંજાય છે અને ચારેય બાજુ આપણને પાણી પાણી જોવા મળે છે. તો આપણે ખ્યાલ છે, ચોમાસાનો દિવસ છે એટલે ચોમાસાનો દિવસ હોય ત્યારે આપણને ખબર છે કે વર્ષની કેટલી ઋતુ છે? 3, શિયાળો, ઉનાળો અને ચોમાસું. તો ચોમાસામાં શું આવે? વરસાદ આવે છે. ઉનાળામાં શું થાય? આપણને તડકો લાગે છે અને શિયાળામાં ઠંડી લાગે છે. તો ચોમાસાની જ્યારે ઋતુ સ્ટાર્ટ થાય ને, તે એન સુધી આપણને વરસાદ જોવા મળે છે. એમાં પણ સાંજનો સમય છે. સાંજનો એટલે કે આપણને ખ્યાલ છે કે સવાર નહીં, બપોર નહીં અને રાત નહીં, દિવસ અને રાતની વચ્ચેનો જે સમયગાળો છે તેને સાંજનો સમય કહે છે. તો એ સમયે આકાશમાં કેવા વાદળો જોવા મળે છે? કાળા કાળા, બરાબર? અને પવનનો અવાજ આવે છે આપણને સુસવાટા, બરાબર? અને એ જ સાથે વાદળના ખડખડાટ થાય છે અને વીજળી ચમકારા કરે છે અને એ જ સમયે મુશળધાર વરસાદ તૂટી પડે છે. તો આપણને ખબર છે, મેં તમને અગાઉના લેક્ચરમાં સમજાયું હતું કે મુશળધાર એટલે કે શું? તો કે જ્યારે ચોમાસાનો સમય હોય ને ત્યારે એકદમ આકાશમાં કાળા કાળા વાદળો છવાઈ જાય છે, વાદળના ગડગડાટ અવાજ આવે છે અને વીજળીના ચમકારા સાથે મુશળધાર વરસાદ તૂટી પડે છે, બરાબર ને? એ પછી જ્યારે ખૂબ જ વરસાદ આવે ને ત્યારે ચારે બાજુ આપણે જોઈએ ને, આપણે ઊભા હોય એની ચારેય દિશામાં જોઈએ તો ચારે બાજુ પાણી પાણી, વૃક્ષો ભીંજાય છે અને પક્ષીઓ પણ ભીંજાય છે. શેમાં ભીંજાય છે? તો કે વરસાદ આવે છે એ વરસાદના પાણીમાં ભીંજાય છે, બરાબર? એમને પણ તમારી જેમ વરસાદમાં નાહવું ગમે છે, બરાબર ને? તો ચારે બાજુ પાણી પાણી, વૃક્ષો ભીંજાય છે, પક્ષીઓ ભીંજાય છે, છોકરા બહાર દોડી આવે છે, નાચે છે, કૂદે છે અને ગાય છે. આવરે વરસાદ, ઘેબરિયો પરસાદ, ઊની ઊની રોટલીને કારેલાનું શાક. તો આપણને સમજાવવામાં આવ્યું હતું કે આપણે જ્યારે મોજમાં આવી જાય ને ત્યારે વરસાદમાં નાવા જતી વખતે નાચવા લાગીએ છીએ, કૂદવા લાગીએ છીએ અને ગાવા લાગીએ છીએ અને આ સોંગ ગાઈએ છીએ. તો
તો આપણને એ જ વિચાર આવે છે આજ સોંગ શું કામ ગાવામાં આવે છે, તો કે જ્યારે વરસાદમાં પલળે ને એટલે થોડી ઠંડી જેવું વાતાવરણ થઈ જાય એટલે ગરમ ગરમ રોટલી ખાવાનું કહે છે અને કારેલાનું શાક, કારેલાનું શાક ખાઈએ તો આપણને શરદી ઉધરસ તાવ થતો નથી, રક્ષણ આપે છે એની સામે. ઓકે, તેની પછી દેડકા જમીનની બહાર દોડી આવે છે તમારી જેમ. તમે કેમ વરસાદ આવે એટલે ઘરની બહાર દોડી આવો છો તેવી જ રીતના નાવા માટે તેમ દેડકા પણ તેનું ઘર ક્યાં હોય છે, જમીનની અંદર. તે ઉનાળામાં અને ચોમાસામાં તેના ઘરમાં વયા ગયા હોય છે. જેવું ચોમાસું સ્ટાર્ટ થાય ને એટલે જમીનની બહાર આવે અને તમે કેમ નાચવા અને કૂદવા લાગો છો તેમ તે પણ ખુશ એટલા બધા થઈ જાય છે કે ગળું ફૂલાવીને શું બોલે છે, ડ્રાઉ ડ્રાઉ કરે છે. ઓકે, પછી તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે આ ઝાડ છે બરાબર અને કેટલા પક્ષીઓ બેઠા છે ગણો તો, 1 2 કેટલા, બે પક્ષીઓ, એક બે, બે પક્ષીઓ બેઠા છે બરાબર. ઝાડની ડાળીએ બે પક્ષીઓ છે, વરસાદ વરસતો જોઈ રહ્યા છે. ઓકે, ઝાડની ડાળીએ કેટલા પક્ષી છે તો કે બે પક્ષી છે અને વરસાદ વરસતો જોઈ રહ્યા છે. તો એ પછી જો કોઈ પણ, આમ તો મેં તમને બધાને શબ્દ સમજાવ્યા છે અને લેખન કાર્ય પણ કર્યું છે ઉચ્ચારણ સહિત, જો કોઈ સ્ટુડન્ટને બાકી રહી ગયો એ લેખન કાર્ય તો ફરી હું રિપીટ કરું છું, લેખન કાર્ય કરી લેજો. ઓકે, મુ શ ળ ધા ર, મરચાનો મ તેની રસવા વાળું મુ, શંકોરાનો શ, નળનો અણ, ધજાનો ધ તેની બાજુમાં ઊભી લાઇનિંગ, રમકડાનો ર, મુશળધાર. મુશળધાર એટલે કે ધોધમાર વરસાદ બરાબર, તેની મુશળધાર કહે છે. સસલાનો શ, તેની બાજુમાં ઊભી લાઇનિંગ ઉપર એક ટાણની એવી બિંદી, ને જમરૂખનો છ, સાંજ. એટલે કે મેં તમને સમજાવ્યું દિવસ અને રાતની વચ્ચેનો ગાળો જે હોય છે તેને સાંજ કહે છે. પછી દડાનો દ, તેને રસવાઈ દી, વહાણનો વ, સસલાનો સ, દી વ સ. અજગરનો અ, તેની બાજુમાં ઊભી લાઇનિંગ આ. કલમનો ક, તેની બાજુમાં ઊભી લાઇનિંગ કા. અને શંકરાનો શ, આ કા શ. એટલે કે આપણે જમીન ઉપર ઊભા રહીએ અને ઉપર જોઈએ તો આપણને શું બતાય છે, આકાશ બરાબર. જો લેખન કાર્ય થઈ ગયું છે બધાને, જો થઈ ગયું હોય જેને તો ગુડ, અને જેને બાકી હોય તે લોકો લેખન કાર્ય કરે તમારી બુકમાં અને જેને થઈ ગયું છે તે મારી સાથે ઉચ્ચારણ કરે. ઓકે, પતંગનો પ, વહાણનો વ, નગારાનો ન, પવન, પવન. વહાણનો વ, તેની બાજુમાં ઊભી લાઇનિંગ વા. દડાનો દ, નળનો અણ, વા દ ડ. આકાશમાં આપણને જોવા મળે ને કાળા કાળા એ વાદળો, અને ઘણીવાર સ્કાય કલરના પણ આપણને જોવા મળે છે, જો અહીંયા સ્ક્રીન પર બતાવ્યું છે. ઓકે, આ કલરના. વાહણનો વ, તેની દીર્ઘાય વી, જમરૂખનો જ, નળનો અણ, તેની દીર્ઘાયણી વી, જડી, વીજળી. આપણને ખબર છે ચોમાસામાં વીજળી જોવા મળે છે, લાઇટ જેવો પ્રકાશ થાય તેને વીજળી કહે છે. વહાણનો વ, તેને વૃ, ક્ષત્રિના શનિ બાજુમાં ઊભી લાઇનિંગ ઉપર એકમાત્ર વૃક્ષો. વૃક્ષોનો કલર કેવો હોય, એકદમ લીલાછમ.
પતંગનો પ ક્ષત્રિયના શને દીર્ઘાય છે, અજગરનો અ તેની બાજુમાં ઊભી લાઇનિંગ, ઉપર એક માત્ર ઓ પક્ષીઓ. વાહણનો વ રમકડાનો ર, સસલાના સની બાજુમાં ઊભી લાઇનિંગ, દણાનો દ વરસાદ. વરસાદ, વરસાદ ક્યારે આવે? ચોમાસામાં. ઘરનો ખ તેની ઉપર એક માત્ર, બકરીનો બ રમકડાનો ર તેને રસવાઈ રી, યતીશનો ય તેની બાજુમાં ઉપી લાઇનિંગ, ઉપર એક માત્ર યો ઘેબરિયો. આપણે જે સોંગ ગાય છે ને આવરે વરસાદ ઘેબરિયો પ્રસાદ, એમાં આ શબ્દ છે ઘેબરિયો. ઓકે, લેખન કાર્ય થઈ ગયું સ્ટુડન્ટ, તો ઉચ્ચારણ કર્યો. ઓકે ચલો, તેની પછી દડાનો દ તેની ઉપર એક માત્ર દે અને ડ, પછી કલમનો ક તેની બાજુમાં ઊભી લાઇનિંગ, ઉપર એક માત્ર એટલે કો, દે ડ કો, દેડ કો. ઓકે ચાલો, હવે સ્ટુડન્ટ અહીંયા આપણે આ શબ્દ પૂરા થયા છે, હવે આપણે સવાલ જવાબ. ઓકે, જો કોઈને બાકી રહી ગયા હોય તો ન્યૂ પેજ કાઢો અને ન્યૂ પેજમાં એડિંગ લખો સવાલ જવાબ. તો સવાલ જવાબમાં આપણે એડિંગ લખાઈ ગયું સ્ટુડન્ટ, તો આજે આપણે લેસન નંબર 3ના સવાલ જવાબ પણ જોશું. ઓકે ચાલો, પહેલો પ્રશ્ન છે, મરચાનો મ તેને રસવા વાળું મો, શંકોરાનો શ નળનો અણ, ધજાના ધની બાજુમાં ઉપી લાઇનિંગ થા અને રમકડાનો ર મુશળ થાર. વાહણનો વ રમકડાનો ર, સસલાનો શ તેની બાજુમાં ઉભી લાઇનિંગ એટલે શા અને દડાનો દ વ ર શા દ. કલમનો ક તેની સાથે યતીશનો ય જોઈન્ટ કરો બાજુમાં ઉભી લાઇનિંગ અને ઉપર એક નાની એવી બિંદી ક્યાં. સસલાનો શ મરચાનો મ યતીશનો ય તેની ઉપર એક માત્ર સમયે. તલવારનો ત તેની દીર્ઘાય તુ અને ટપાલીના ટને દીર્ઘાય ટી તૂટી. પતંગનો પ પછી ડે. ઓકે, ડગલાના ડની ઉપર એકમાત્ર ડે પડે. છત્રીના છની ઉપર એકમાત્ર છે ક્વેશ્ચન માર્ક. ચાલો તેનો આન્સર, મરચાનો મ તેને રસવાઈ મો, શંકોરાનો શ નળનો અણ, ધજાનો ધ તેની બાજુમાં ઊભી લાઇનિંગ, રમકડાનો ર મુશળધાર. વાહણનો વ રમકડાનો ર, સસલાનો શ તેની બાજુમાં ઊભી લાઇનિંગ શા અને દડાનો દ વરસાદ. સસલાનો શ તેની બાજુમાં ઊભી લાઇનિંગ, ઉપર એક નાની એવી બિંદી અને જમરૂખનો જ. નગારાનો ન તેની બાજુમાં ઊભી લાઇનિંગ સાંજના. સસલાનો શ મરચાનો મ યતીશનો ય તેની ઉપર એક માત્ર સમયે. તલવારનો ત તેની દીર્ઘાય તુ અને ટપાલીને ટને દીર્ઘાય ટી તૂટી પડે છે. જો હવે હું તમને સમજાવું છું ક્વેશ્ચન આન્સર. જો આ ક્વેશ્ચન છે અને નીચે આન્સર છે તો બંને સેમ છે. જો તમે જોઈ શકો છો, એક ક્યાં છે, એક કટ કરવાનું છે આન્સરમાં અને ક્વેશ્ચન માર્ક, બરાબર. તો ક્યાંની જગ્યાએ શું લખવાનું? સાંજના. અને ક્વેશ્ચન માર્ક લખવાનો નહીં, આપણે કરવાનો નથી. અહીંયા વાક્ય પૂર્ણ થાય છે. તો જો હું વાંચન કરું છું, તમે ધ્યાન આપજો કે આ ક્યાં ઉચ્ચારણ કઈ રીતે કરવાનું. ઓકે, મુશળધાર વરસાદ ક્યાં સમયે તૂટી પડે છે? તો આન્સર પહેલો, મુશળધાર વરસાદ સાંજના સમયે તૂટી પડે છે. ઓકે, કયા સમયે મુશળધાર વરસાદ તૂટી પડે છે? તો કે સાંજના સમયે.
ચલો લેખન કાર્ય થઈ ગયું, હવે બીજો નંબર ટુ. વહાણનો વ, તેની બાજુમાં ઉભી લાઇનિંગ. દડાનો દ, નળનો અણ, તેની બાજુમાં ઉભી લાઇનિંગ. ઉપર એકમાત્ર વાદળો. કલમનો ક, તેની બાજુમાં યતીશનો ય, ઉભી લાઇનિંગ. અને ઉપર એક નાની એવી બિંદી ક્યાં? જમરૂખનો જ, તેની બાજુમાં ઉભી લાઇનિંગ. ઉપર એકમાત્ર વહાણનો વ, તેની બાજુમાં ઉભી લાઇનિંગ. જોવા, મરચાનો મ, નળના અણની ઉપર એકમાત્ર મળે છે ક્વેશ્ચન માર્ક. જવાબ ટુ, વાદળો. વહાણનો વ, તેની બાજુમાં ઉભી લાઇનિંગ. દડાનો દ, નળનો અણ, તેની બાજુમાં ઉભી લાઇનિંગ. ઉપર એકમાત્ર ડો. અજગરનો અ, વાદળો છે આ, અને તેની બાજુમાં લખો. થોડો ગેપ રાખવાનું છે થોડો, પછી લેખન કાર્ય સ્ટાર્ટ કરો. અજગરનો અ, તેની બાજુમાં ઉભી લાઇનિંગ. કલમનો ક, તેની બાજુમાં ઉભી લાઇનિંગ. શંકરાનો શ, મરચાનો મ, તેની બાજુમાં ઉભી લાઇનિંગ. ઉપર એક નાની એવી બિંદી આકાશમાં. જમરૂખનો જ, તેની બાજુમાં ઉભી લાઇનિંગ. ઉપર એકમાત્ર. અને વહાણના વની બાજુમાં એક ઉભી લાઇનિંગ જોવા મળે છે. જો હું ફરી સમજાવું છું તમને, આ બંને સેમ જ છે. એમાંથી ક્વેશ્ચન માર્કમાંથી આપણે ક્યાં, અને ક્વેશ્ચન માર્ક આપણે, આ ક્વેશ્ચન છે આપણો ટુ, એમાંથી ક્યાં અને આ ક્વેશ્ચન માર્ક બંને રફ કરવાનું છે. કાઢી નાખીએ આન્સરમાં, અને ક્યાંની જગ્યાએ આપણે આન્સરમાં આકાશમાં, અને ક્વેશ્ચન માર્ક છે તેની જગ્યાએ આપણે રફ કરીએ અને તેની જગ્યાએ વાક્ય પૂર્ણ. તો જોવો હું વાંચન કરું તો ક્યાં તમારે શુદ્ધ ઉચ્ચારણ કરવાનું છે ખ્યાલ આવે. ઓકે, વાદળો ક્યાં જોવા મળે છે? વાદળો આકાશમાં જોવા મળે છે. તો યાદ આવ્યું તમને લેશન, વાદળો ક્યાં જોવા મળતા હતા? તો કે વાદળો આકાશમાં જોવા મળતા હતા. ક્યાં જોવા મળતા હતા? આકાશમાં. વાદળો કોઈ દી ધરતી ઉપર હોય નહીં, રોંગ છે. હંમેશા વાદળો આકાશમાં હોય છે. તો વાદળો આકાશમાં જોવા મળે છે. ચલો નંબર ત્રણ. અજગરનો અ, તેની બાજુમાં ઉભી લાઇનિંગ. વહાણનો વ, આવરે. વહાણનો વ, રમકડાનો ર, સસલાનો સ, તેની બાજુમાં ઉભી લાઇનિંગ. તળાનો દ, વરસાદ. પછી આ સોંગ છે આવરે વરસાદ, એટલા માટે તે એને આપણે લેખન કાર્ય કેવી રીતે કરે છે? જેમ કાવ્ય લખે એ રીતે, બરાબર. પછી કલમનો ક, તેની બાજુમાં ઉભી લાઇનિંગ. ઉપર એકમાત્ર કો. અને ફેણનો અણ. ગણપતિનો ગ, તેની બાજુમાં ઉભી લાઇનિંગ ગા. અને યતીશનો ય, ગાય. છત્રીના છની ઉપર એકમાત્ર છે ક્વેશ્ચન માર્ક. જવાબ ત્રણ. અજગરનો અ, તેની બાજુમાં ઉભી લાઇનિંગ. વહાણનો વ, રમકડાના રની ઉપર એકમાત્ર આવરે. વહાણનો વ, રમકડાનો ર, સસલાનો શ, તેની બાજુમાં ઉભી લાઇનિંગ શા. અને દડાનો દ, વરસાદ. છત્રીનો છ, તેની બાજુમાં ઉભી લાઇનિંગ. ઉપર એકમાત્ર એટલે છો. કલમનો ક, રમકડાનો ર, તેની બાજુમાં ઉભી લાઇનિંગ રા. અજગરનો અ, તેની બાજુમાં ઉભી લાઇનિંગ. ઉપર એકમાત્ર એટલે ઓ, છોકરાઓ. ગણપતિનો ગ, અને તેની બાજુમાં ઉભી લાઇનિંગ એટલે ગા. યતીશનો ય, ગાય. છત્રીના છની ઉપર એકમાત્ર છે. ચલો જો હું તમને સમજાવું છું ફરીવાર, આખું વાક્ય તમારે લેખન કાર્ય કરવાનું છે, અને આન્સરમાં કોણ રફ કરો અને ક્વેશ્ચન માર્ક રફ કરો એની જગ્યાએ આવશે કોણની જગ્યાએ? છોકરાઓ. વાક્ય પૂર્ણ. આવરે વરસાદ કોણ ગાય છે? તો જવાબ ત્રણ. આવરે વરસાદ છોકરાઓ ગાય છે. કોણ ગાય છે? છોકરાઓ ગાય છે આવરે વરસાદ. તો સમજાઈ ગયું ને તમને કે આવરે વરસાદ,
ખેબરીઓ પર શાક, ઉની ઉની રોટલી ને કારેલાનું શાક, એ સોંગ કોણ ગાતો તો? લેસન યાદ આવી ગયું આપણે સમજૂતી કરી તેમાં? તો છોકરાઓ ગાતા હતા એ સોંગ કોણ ગાતો તો? છોકરાઓ, બરાબર. તો તમને સમજાઈ ગયું ને સ્ટુડન્ટ કે આપણે આ બધા સોંગ છે જે વરસાદના એ છોકરાઓ ગાતા હતા. ચલો લેખન કાર્ય થઈ ગયું સ્ટુડન્ટ, ફરી રિપીટ કરું છું. પહેલો શું હતો ક્વેશ્ચન આન્સર? મુશળધાર વરસાદ ક્યાં સમયે તૂટી પડે છે? તો કે મુશળધાર વરસાદ સાંજના સમયે તૂટી પડે છે. પછી નંબર ટુ, વાદળો ક્યાં જોવા મળે છે? ચલો મને આંખ બંધ કરી અને જવાબ આપો કે વાદળો આકાશમાં જોવા મળે છે. હવે નંબર ત્રણ, સ્ક્રીન ઉપર છે તે, પણ તમારે જોવાનું નથી, મને જોયા વગર આન્સર આપજો કે આવરે વરસાદ કોણ ગાય છે? ચલો યાદ કરો તો, તો આવરે વરસાદ છોકરાઓ ગાય છે. આવી ગયો ને યાદ? સરસ, ગુડ. ચલો તેની પછી નંબર ચાર, આપણે અહીંયા સુધી ત્રણ ક્વેશ્ચન આન્સર જોયા. હવે નંબર ચાર, દડાનો ડ, તેની ઉપર એકમાત્ર ડગલાનો ડ, કલમના કની બાજુમાં ઊભી લાઇનિંગ, ઉપર એક નાની બિંદી, દેડગા, દેડગા, દેડગા. પછી ગણપતિનો ગ, તેની બાજુમાં નળનોણું, ને ઉપર એક નાની એવી બિંદી, ગળું. ફટાકડાનો ફ, તેની રસવાય ફૂ. લસણનો લ, તેની બાજુમાં ઊભી લાઇનિંગ લા. વાહણનો વ, તેની દીર્ઘાય વી. નગારાને નની ઉપર એકમાત્ર ફૂલાવીને. શંકોરાનો શ, તેની રસવાય શું, ઉપર એક નાની એવી બિંદી. કલમનો ક, રમકડાના રની ઉપર એકમાત્ર કરે. અને છત્રીના છની ઉપર એકમાત્ર છે ક્વેશ્ચન માર્ક. જવાબ ચાર. દડાનો દ, તેની ઉપર એકમાત્ર ડગલાનો ડ, કલમનો ક, તેની બાજુમાં ઊભી લાઇનિંગ, ઉપર એક નાની એવી બિંદી, દેડકા. ગણપતિનો ગ, નળનો અણ, તેની રસવાયણું, ને ઉપર એક નાની એવી બિંદી, ગળું. પછી ફટાકડાનો ફ, તેની રસવાય ફૂ. લાડવાનો લ, તેની બાજુમાં ઊભી લાઇનિંગ લા. અને વાહણના વને દીર્ઘાય વી. નગારાના નની ઉપર એકમાત્ર ફૂલાવીને. પછી ડ્રાઉ, ડ્રાઉ કરે છે. તો છો, હું ફરી તમને સમજાવું છું. આ શું ક્વેશ્ચન માર્ક રફ કરો ને શૂની જગ્યાએ ડ્રાઉ ડ્રાઉ લખો, વાક્ય પૂર્ણ. ઓકે, તો જો તમે ધ્યાન રાખો, દેડકા ગળું ફૂલાવીને શું કરે છે? તો યાદ કરો તો પાઠમાં આપણે શું સમજ્યાતા? તો કે દેડકા ગળું ફૂલાવીને ડ્રાઉ ડ્રાઉ કરે છે. કેવો અવાજ કરતા હતા? ડ્રાઉ ડ્રાઉ. ઓકે, ચલો નંબર પાંચ, જબલાનો જ, તેની બાજુમાં ઊભી લાઇનિંગ ઝા. ડગલાનો ડ, નગારાના નની દીર્ઘાય ની, ઝાડની. ડગલાનો ડ, તેની બાજુમાં ઊભી લાઇનિંગ ડા. નળનાણાની દીર્ઘાય ની, ડાળી. પતંગનો પ, રમકડાનો ર, પર. કલમના કની ઉપર એકમાત્ર કે અને ટપાલીનો ટ. લાડવાના લની બાજુમાં ઊભી લાઇનિંગ, ઉપર એક નાની એવી બિંદી, કેટલા. પછી પતંગનો પ, ક્ષત્રિયનો શ, તેને દીર્ઘાય શી. અજગરનો અ, તેની બાજુમાં ઊભી લાઇનિંગ, ઉપર એકમાત્ર પક્ષીઓ. બકરીના બની ઉપર એકમાત્ર. પછી બેઠા, જો અહીંયા પણ ઠાની ઉપર એક નાની એવી બિંદી ને છે ક્વેશ્ચન માર્ક. જવાબ પાંચ, જબલાનો જ, તેની બાજુમાં ઊભી લાઇનિંગ, ડગલાનો ડ, નગારાના નની દીર્ઘાય ની, ઝાડની.
ડગલાનો ડ તેની બાજુમાં ઉભી લેની ડા અને નળના અણને દીર્ઘાયણી ડાળી પતંગનો પ રમકડાનો ર પર બકરીના બને ઉપર એક માત્ર બે પતંગનો પ ક્ષત્રિયના શને દીર્ઘાય શી અજગરના અને બાજુમાં ઉભી લાઈની ઉપર એક માત્ર ઓ અને બકરીના બને ઉપર એક માત્ર બે અને ઠા બેઠા છે તો જો સમજાવું છું બરાબર પરફેક્ટ સમજૂતી કરી લો કે આપણે સમજી લઈએ કે ક્યાં રફ કરવાનું છે આન્સરમાં સાવ ઇઝી છે ગુજરાતી ક્વેશ્ચન આન્સર ઓકે ક્વેશ્ચનમાંથી જ આપણને આન્સર મળી જાય છે એટલે તમારે ગભરાવાની બિલકુલ જરૂર નથી સાવ ઇઝી છે ઓકે ચલો આ કેટલા છે એ રફ કરો ને તેની જગ્યાએ આન્સરમાં બે લખો ક્વેશ્ચન માર્ક્સ રફ કરો અને તેની જગ્યાએ વાક્ય પૂર્ણ ઝાડની ડાળી પર કેટલા પક્ષીઓ બેઠા છે તો ઝાડની ડાળી પર બે પક્ષીઓ બેઠા છે કેટલા પક્ષીઓ બેઠા હતા ઝાડની ડાળી પર કુલ બે પક્ષીઓ બેઠા હતા ઓકે કેટલા પક્ષીઓ બેઠા હતા બે પક્ષીઓ તો સમજાઈ ગયું ને તમને ઝાડની ડાળી પર બે પક્ષીઓ બેઠા છે ઓકે ઝાડની ડાળી પર કેટલા પક્ષી બેઠા છે તો કે ઝાડની ડાળી પર બે પક્ષીઓ બેઠા છે ચાલો અહીંયા સુધી આપણે ક્વેશ્ચન આન્સર લખાઈ ગયા છે હવે આપણે ન્યૂ પેજ કાઢો તેમાં જો બાકી રહી ગયો હોય તો ખાલી જગ્યા લખી લેજો જો બાકી રહી ગઈ હોય તો તે અને જો ન લેખન કાર્ય થઈ ગયો તો સાથે સાથે વાંચન કરવાનું ઓકે તો ઉપર એડિંગ લખો ખાલી જગ્યાઓ પૂરો ઓકે લખાઈ ગયું ખાલી જગ્યાઓ પૂરો તો ચાલો તેની પછી આપણે ખાલી જગ્યા સ્ટાર્ટ કરીએ ચલો પહેલી ખાલી જગ્યા છે વાહણનો વ તેને દીર્ઘાય વી જમરૂખનો જ નળના અણને દીર્ઘાયણી નગારાના નની બાજુમાં એક ઉભી લાઈનિંગ વીજળીના પછી આપણને બે ઓપ્શન આપવામાં આવ્યા છે ઘડઘડાટ ચમકારા તેમાંથી શું આવશે વીજળી શું કરે ચમકારા કરે ઓકે વીજળી શું કરે વીજળી ચમકારા તો આન્સર લખો ચમકારા ઓકે તો આન્સરમાં આવશે ચકલીનો ચ મરચાનો મ કલમના કની બાજુમાં ઊભી લાઈનિંગ રમકડાના રાને બાજુમાં ઊભી લાઈનિંગ ચમકારા તો વીજળીના શું હોય બેટા ચમકારા હોય છે વીજળીના ચમકારા ઓકે તો આન્સર પરફેક્ટ યાદ રાખજો વીજળીના ચમકારા ઓકે ચલો બીજો બીજી ખાલી જગ્યા વાદળના શું હોય ઘડઘડાટ હોય કે સુસવાટા તો વાદળના ઘડઘડાટ વાદળનો કેવો અવાજ આવે છે ઘડઘડાટ એના કાંઈ સુસવાટા અવાજ ન આવે વાદળ ખબર છે ને અત્યારે ચોમાસું સ્ટાર્ટ હોય તો કેવો અવાજ કરે છે ઘડઘડાટ અવાજ આવે છે તો કે વાદળના ખડખડાટ બરાબર જો આ બે ઓપ્શન આપ્યા છે એમાં પહેલો ઓપ્શન છે ને એ આવશે ઓકે ખડખડાટ ચલો નંબર ત્રણ ખાલી જગ્યા પવનના શું હોય ચમકારા હોય કે સુસવાટા હોય બે ઓપ્શન છે તો એમાંથી આવશે સુસવાટા જો મેં રેડ કલરથી ત્રણ નહીં ખાલી જગ્યાના આન્સર લખેલા છે સુસવાટા ઓકે સુસવાટા પવનના સુસવાટા ઓકે આવી ગયો ખ્યાલ તો અહીંયા સુધી તમારે લેખન કાર્ય પૂર્ણ થાય છે તો એફએ ટુની એક્ઝામ આવે તમારે એમાં ક્વેશ્ચન આન્સર અને ખાલી જગ્યા બંને પાકું કરવાનું છે ઓકે ચાલો તેની પછીનું જે હું બતાવું છું તમને એ તમારે લેખન કાર્ય કરવાનું નથી સમજૂતી માટે છે ચિત્ર જુઓ અને નામ વાંચો ઓકે તમારે નામનું વાંચન કરવાનું છે ચલો આ જોઈ શકો છો શેનું ચિત્ર છે બાળકો હરણનો હ તેની બાજુમાં ઊભી લાઈને ઉપર એક માત્ર હો અને આ છે ડી
હોડી જો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ શેનું ચિત્ર જોવામાં આવે છે હોડીનું જો કેવી તરે છે બરાબર આખા મોજામાં કેવી ઊંચી નીચી થાય છે તો આ હોડીનું ચિત્ર છે શેનું છે સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો હોડી મારી સાથે ઉચ્ચારણ કરતા જજો ઓકે આ છે હોડી ચાલો તેની પછી છે સસલાનો શ બકરી નો બ મરચા નો મ અને રમકડા ના ર ની દીર્ઘાય રી અને નગારા નો ન સબમરીન જો આ સબમરીન છે જો તમે જોઈ શકો છો હમણાં ધીમે ધીમે કરીને પાણી ની અંદર જો વહી ગઈ ને આ પાણી ની ઉપર પણ તરે છે અને પાણી ની અંદર પણ તરે છે જો આ સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો જો આ પાણી છે ને આ પાણી ની અંદર વહી ગઈ જો અને યુદ્ધ કરીને તેમાં કામ આવે છે જો આ બોમ્બ વિસ્ફોટ કર્યો તો એમાં સબમરીન ક્રેશ થઈ ગઈ જુઓ તમે જોઈ શકો છો તો આ સબમરીન છે ને એ યુદ્ધ માટે કામ આવે છે જો તમે પહેલા કેનું સ્ટાર્ટિંગ કેવી રીતે થયું આ સ્ક્રીન ઉપર જોઈ શકો છો પાણીની ઉપર તરે છે હવે ધીમે ધીમે તે પાણીની અંદર જશે જુઓ તમે જોઈ શકો છો જો અડધી ધીમે ધીમે તે જો વહી ગઈ ને પાણીની અંદર જો ફટાફટ પાણીની અંદર વહી ગઈ તળિયે વહી જશે જો તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર કે તે અંદર ગઈ સબમરીન અને હમણાં બોમ્બ ફેંકશે જો એટલે સબમરીન આખી ક્રેશ યુદ્ધ માટે ઉપયોગી છે બરાબર આને કહેવામાં આવે છે સબમરીન ઓકે ખ્યાલ આવી ગયો જો આ છે સબમરીન ઓકે ચલો આ છે જહાજ જો જહાજની અંદર મોટું જહાજ હોય છે કેટલું મોટું એમાં કેટલા બધા માળ હોય છે 1 2 3 4 5 6 અને એમાં ખૂબ પ્લેન સમાઈ જાય છે એરોપ્લેન પણ સમાઈ જાય છે અને એમાં હોટલ હોય છે બરાબર બધી સગવડતા ઓલમસોલ બધી સગવડતા જોવા મળે છે આ શું છે જહાજ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ જહાજ છે ઓકે જહાજ એટલું મોટું હોય છે તેમાં માલ સામાન વિમાન એરોપ્લેન અને ઘણા બધા માળ જોવા મળે છે આપણને ઓકે જો અહીંયા વિમાન પણ છે એરોપ્લેન ઊભું છે ઓકે ચલો તેની પછી જો પહેલાના સમયમાં તરાપો કેવા લાકડાને બાંધતા અને તેને ફિટ કરી આ રીતે ચલાવવામાં આવતું તેને ઓળખવામાં આવે છે તરાપો ઓકે આ છે તરાપો ચાલો આ સઢ હોડી જો આ પેલી જોઈ હતી ને એ હોડી હતી સિમ્પલ અને અહીંયા બાંધવામાં આવ્યું છે અને સઢ હોડી કહેવામાં આવે છે ઓકે જો તે પાણીમાં કેવી તરે છે આ સઢ દ્વારા તરે છે જો દરિયા ઉપર તરે છે ને સરસ મજાની તો આ છે સઢ હોડી આ શિકારા શિકારા આપણને કશ્મીરમાં જોવા મળે છે જો ઘર જેવું તેને હોડીમાં ઘર જેવું બાંધવામાં આવ્યું છે બરાબર જો ઠંડી ઋતુ છે ને ત્યાં આગળ બરફના વિસ્તારમાં કાશ્મીરમાં જોવા વધુ મળે છે આ રીતના હોય છે તેને શિકારા કહેવામાં આવે છે એકદમ જાણે કે ઘર હોય એમ જ લાગે છે ઓકે તો આ ઘર જેવું જ હોય છે શિકારા તો તમારે હોમવર્કમાં સ્ટુડન્ટ ખાલી જગ્યા અને ક્વેશ્ચન આન્સર 2 ટાઈમ લઈને આવવાના છે ઓકે ટેક કેર બાય બાય